आप निहाळी रह्या छो ते एक प्रकारनी बहुभुजिया राष्ट्रीय जीवात छे। आप उदयने तो निहाळी जो छे, उदयनी जाने के बहन होय ते प्रमाणे आ जेमल तरीके ओळखवामां आवे छे। उष्णकटिबंधना प्रदेशना जमीनोमां आ रहती उदय छे, जे मगफळी, कपास, घऊं, मकाई, पिंडा, रींगण, मरची, फळझाड, सुशोभन वृक्षोने खूब ज नुकसान करे छे। तेमज मकानमां लाकड़ा, बारीबारणा लाकड़ाना फर्निचर वगैरे कोरी खाई छे। आम उदयनी जेम ज आ जेमल छे, जे खेडूत माटे एक दृष्टिए पड़कारूप जीवात छे। बीजी दृष्टिए सूका पांदड़ा अने अन्य सेंद्रिय कचराने खाईने पोषण मेळवे छे अने जीवात पण खाय छे। निकाल माटे मदन करता पण छे। ते सेंद्रिय कचराना कोहवाणनी विपरीत असर कर्या विना खेतीमां थतुं नुकसान अटकाववा माटे तेना जीवनचक्र अने खोराकनी खासियत समजीने नियंत्रण माटे पगला लेवा जोईए। उदयनी जेम ज ते आ जेमल छे તે જોવા મળતી હોય છે, તે સમૂહમાં રહે છે અને સમૂહમાં જ તે જોવા મળે છે। જાણે કે મોટું સૈન્ય લઈને આવ્યા હોય અને મોટો સંખ્યામાં હોય તે પ્રમાણે જોવા મળતી હોય છે। વિશિષ્ટ પ્રકારની તેની રચના છે। આનો રંગ પીળાશ પડતો સફેદ, પોચું શરીર અને ચપટા ચાવીને ખાવાના મુખાંગા હોય છે। સામાન્ય રીતે તે પ્રજન ક્ષમતા વાળી જાત છે, એટલે કે રાજા રાણીની રૂપમાં પાંખોવાળી હોય છે। બીજી નપુસક જાત છે, સૈનિક અને મજૂર જેની પાંખ હોતી નથી તે જોવા મળતી હોય છે, જે મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દરરોજ 10,000 જેટલા ઈંડા મૂકે છે અને વર્ષમાં 1 કરોડ જેટલા ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે। આપ જે દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે જેમલ છે, જે મોડી રાત્રે જે ભમરા નીકળતા હોય છે, તે ભમરા જ્યારે નીચે પડી જતા હોય છે વહેલી સવારમાં, ત્યારે તેને ઉઠાવી અને સમૂહમાં તેને ઘસીડી જતા જોવા મળી રહ્યા છે। જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે જેમલ છે, ઉધઈની જીવી જ આવે છે, જે પ્લાસ્ટરમાં પણ બહાર નીકળે છે અને કોન્ક્રીટના જે મકાન બનાવ્યા હોય તેમાંથી પણ બહાર નીકળે છે અને જો તે કરડી જાય તો મોટા ચીમઠા પણ થઈ જાય છે અને સામાન્ય રીતે ઝેરીલી હોય છે અને તે કરડવાથી શરીરમાં ખૂબ જ ભારે નુકસાન થતું હોય છે। ત્યારે તેનાથી બચવા માટે અનેક ઉપાયો હોય છે। ત્યારે જેમલના ઇતિહાસ વિશે જાણો, તેની ઉત્પત્તિ વિશે આપ જાણો અને ત્યારબાદ તેના નિયંત્રણ કેવી રીતે કરતા તે આગળ આપને જણાવીશું।